પાણી અને જમીનમાં રહેતા પ્રાણીઓ તથા વનસ્પતિને ઓક્સિજન કઈ રીતે ઉપલબ્ધ થાય છે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે માણસ પાણીમાં ડૂબી જાય છે માણસ પાણીમાં ડૂબી જવાથી શા માટે મૃત્યુ પામે છે કારણ કે માણસો પાણીમાં શ્વસન કરી શકતા નથી તો આપણને જિજ્ઞાસા થાય કે પાણીની અંદર રહેતા સજીવો કઈ રીતે શ્વસન કરતા હશે આ જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ અહીં તમે જોઈ શકો છો કે પાણીને ગરમ કરતાં બીકરના તળિયેથી પાણીમાંથી પરપોટા બહાર આવે છે પાણી જેમ જેમ ગરમ કરવામાં આવે છે તેમ તેમ તેમાં રહેલી હવા દૂર થવા લાગે છે પાણીમાં શ્વસન કરતા પ્રાણીઓ માછલી સ્ટારફિશ જેલીફિશ વગેરે છે આ પ્રાણીઓ પાણીમાં રહેલા દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે પાણીમાં શ્વસન કરતી વનસ્પતિઓ પાણીની અંદર રહેલી વનસ્પતિઓ પાણીમાં રહેલા દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે જમીનની અંદર રહેતા પ્રાણીઓ અરશિયા દેડકો ઉંદર કીડી મકોડા વગેરે જમીનની અંદર રહેતા પ્રાણીઓ જમીનમાં ઘણે ઊંડે સુધી દર બનાવે છે આ દર હવાને પાણીની માટીમાં અંદર બહાર તરફ જવા માટેની જગ્યા કરી આપે છે પરિણામે જમીનમાં રહેતા પ્રાણીઓ આ હવાનો ઉપયોગ શ્વસન માટે કરે છે જ્યારે ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે વરસાદનું પાણી આવા પ્રાણીઓએ જમીનમાં બનાવેલ દરમાં ઘૂસી જાય છે પરિણામે તેમાં રહેલ હવા દૂર થાય છે માટે આવા પ્રાણીઓ જમીનમાંથી બહાર આવવા માટે ફરજ પડે છે